ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, 12મું પ્રકરણ ચાલે છે આપણે. એમાં આપણે કાલે ઓમના નિયમ પછી અવરોધકો બધા જોયા અને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતામાં વપરાતી કઈ કઈ ધાતુઓ છે કોષ્ટક જેવી 12.2 અને 12.5 સુવાહકના અવરોધ જેના ઉપર આધાર રાખે છે તેવા પરિબળો અને એક સૂત્ર મેળવ્યું. આર ચાલે છે 1/L/IR છે, ના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં આવેલું છે. બરાબર, તો એ બધું આપણે જોયું આ કાલે જોયું. આપણે હવે આજે ઉદાહરણો છે 12.3 જોઈએ. ચોપડીમાં છે, તમે બુક ખોલી રાખજો, આપણે સીધા એમાં જોઈ લઈએ. જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓમેગા હોય અને તેને 220 વોલ્ટ પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ કરશે? અને બીજું, એમાં વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓમેગા છે તો તેને 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડતા તે કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? આપણને આપવામાં આવ્યું છે કે V બરાબર 220 વોલ્ટ. આપણે ઘરના જે પાવર આવે છે આટલો પાવર આવે છે 220 વોલ્ટનો. R બરાબર 1200 ઓમેગા. બરાબર, તો સમીકરણ 12.6 ઉપરથી વિદ્યુત પ્રવાહ I બરાબર V/ઓમેગા, 220/1200 બરાબર 0.18 એમ્પિયર ઉપાડે. આપણને આપવામાં આવ્યું છે કે V બરાબર 220 અને R બરાબર 100 ઓમેગા. બરાબર, તો સમીકરણ 12.6 ઉપરથી I બરાબર 220/100 બરાબર 2.2 એમ્પિયર ઉપાડશે. બરાબર, પછી 220 વોલ્ટના સમાન વિદ્યુત સ્થિતિમાનમાંથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર દ્વારા ખેંચાતા વિદ્યુત પ્રવાહના તફાવતને નોંધ કરો. બરાબર, તફાવતને નોંધ. હવે ઉદાહરણ 12.4 છે. એક વિદ્યુત હીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? ઓકે, આપણને આપવામાં આવ્યું છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 60 અને વિદ્યુત પ્રવાહ I બરાબર 4 એમ્પિયર. ઓમના નિયમ અનુસાર R બરાબર V/I, 60V/4 બરાબર 15 ઓમેગા. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120V કરતા વધારે હોય તો વિદ્યુત પ્રવાહ I બરાબર V/R, 120/150 ઓમેગા બરાબર 15 ઓમેગા, તો 8 એમ્પિયર બને. આમ હીટરમાંથી વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર હોઈ શકે છે. બરાબર, થઈ જાય છે. આગળ જોઈએ. ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 26 ઓમેગા છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય તો તાપમાનને ધાતુની અવરોધકતા કેટલી? બરોબર, કોષ્ટક 12.2 નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો. આપણને આપવામાં આવ્યું છે કે અવરોધ R બરાબર 26 ઓમેગા, વ્યાસ D બરાબર 0.3 mm, બરાબર 3×10⁻⁴ મીટર તથા તારની લંબાઈ 1 મીટર છે. તો આથી સમીકરણ 12.10 ઉપરથી આપેલ ધાતુના તારની અવરોધકતા રો બરોબર બરોબર RA/L બરોબર 2πD²/4L બરોબર. જો આપણું સૂત્ર હતું આડછેદના ક્ષેત્રફળનું સૂત્ર, આર બરાબર રો ઇન્ટુ L/A, આર બરાબર રો L ઇન્ટુ આર બરાબર રો ઇન્ટુ L/A, આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આની કિંમત ખોટી અને આપણને એ મળશે. જો તો રો બરાબર આર એ અહીંયા ગુણાકાર કરવાનું એ છે, એ છેદમાં આવશે. આ રો છે અવલંબન અચળાંક છે.
આપેલ કિંમતો મૂકતા રો બરોબર 1.84 × 10⁻⁶ પણ એમ મળે. આમ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલા ધાતુના તારમાંથી અવરોધ થતા 1.84 × 10⁻⁶ થાય. કોષ્ટક 12.2 જોતા મેંગેનીઝની અવરોધકતા છે, મેંગેનીઝની અવરોધકતા પણ એટલી જ છે. એના પછી પછીનું ઉદાહરણ 12.6. આપેલા દ્રવ્યના દ્રવ્યની લંબાઈ દ્રવ્યના એ લંબાઈ અને એ આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓમેગા છે. આ જ દ્રવ્યના L/2 લંબાઈ અને 2A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો? બરોબર ઓકે R1 ρ × L/A બરોબર 4 ઓમેગા. બીજા તાર માટે R2 ρ × L2/2A L/2/2A બરાબર 1/4 ρ × L/A R2 1/4 R1 R2 1 ઓમેગા. આમ નવા તારનો અવરોધ છે એ 1 ઓમેગા. તો આવા નાના નાના દાખલા છે પરીક્ષામાં તમને પૂછાય, એવા 2-3-4 વખત ગણી દેજો તમે. અને સૂત્ર છે એ સાદું સૂત્ર છે, અવરોધ સૂત્ર એટલે આપણને સીધું ગણવામાં અનુકૂળ થાય અને ઓમના નિયમ પ્રમાણે છે બરાબર. V=I/R V/I બધા સૂત્રો છે એ ઉપયોગ કરો છો. I=V/R ઓમનો નિયમ અને અવરોધકતાનો સૂત્ર છે એના 4 દાખલા છે. હવે એના પછી લખીએ વાહકનો અવરોધ કઈ બાબતો ઉપર આધાર રાખે છે બરાબર. તો આપણે જોઈએ કે જોતા હતા કે વાહકનો અવરોધ જે છે એ પેલી પ્રવૃત્તિમાં જોયું આપણે 12.3 નંબરની પ્રવૃત્તિ છે એમાં જોયું કે વાહકનો અવરોધ છે એ નીચેની બાબતો પર આધાર રાખે છે. એક તો એની લંબાઈ છે બરાબર, વાહકની લંબાઈ ઉપર આધાર રાખે. બીજું વાહકના આડછેદનું ક્ષેત્રફળ એ આર ચલે છે 1/E બરાબર, એ આર ચલે છે L. અને ત્રીજું વાહકના દ્રવ્યની જાત પ્રકાર દ્રવ્યની વિદ્યુત વાહકતા એના ઉપર આધાર રાખે છે. કઈ તાંબુ હોય તો નિક્રમ હોય તો આપણને કોષકમાં કેટલી બધી ધાતુ આવે જો બરાબર. અને ચોથું વાહકનું તાપમાન અમુક મર્યાદાના તાપમાનમાં વધારતા સુવાહકને અવરોધ હોય છે એટલે એનું તાપમાન ખાસ કરીને આપણું જે કોષક છે ને 20 ડિગ્રી સેલ્સિયસ એની સ્વચ્છતા કરે છે. તો જુદા જુદા તાપમાને અવરોધકતા છે એ જુદી જુદી જોવા મળે. પછી બીજો પ્રશ્ન છે એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિદ્યુત સ્થિતિમાન સાથે જોડતા કોનામાં વિદ્યુત પ્રવાહ સરળતાથી વહે છે, શા માટે? બરાબર, સમાન દ્રવ્યતા અને અસમાન લંબાઈના જાડા અને પાતળા તાર સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે વારાફરતી જોડતા જાડા તારમાં વિદ્યુત પ્રવાહ પાતળા તારની સરખામણીએ સરળતાથી વહે, કારણ કે તારનો અવરોધ તેની જાડાઈના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જાડા તારમાં ઓછો પ્રવાહ વહેશે, પાતળા તારમાં ઝડપથી વહેશે. જાડા તારના આડછેદનું ક્ષેત્રફળ હોવાથી તેનો અવરોધ પાતળા તાર કરતા ઓછો હશે અને તેથી જાડા તારમાંથી વધુ પ્રવાહ વહી શકે, સોરી જાડા તારમાંથી વધુ પ્રવાહ વહી શકે શરતે કે બંનેના તારની લંબાઈ સમાન હોવી જોઈએ. જાડો તાર અને પાતળો તાર બેની લંબાઈ જો સમાન હશે તો જ બનશે બરાબર. સમાન દ્રવ્યમાન અને સમાન લંબાઈના જાડા અને પાતળા તારમાંથી વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે વારાફરતી જોડતા જાડા તારમાં વિદ્યુત પ્રવાહ પાતળા તારની સરખામણીએ સરળતાથી વહે છે. તો એના આડછેદ પણ લંબાઈ સરખી હોય તો નહીં તો નહીં બરાબર. એટલે આડછેદનું ક્ષેત્રફળ છે એ વધારે હોય તો હંમેશા પ્રવાહ છે એનાથી વધારે રહે છે. ત્રીજો પ્રશ્ન છે ધારો કે કોઈ વિદ્યુત ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તેજ રહે છે તો વિદ્યુત ઘટકમાંથી રહેતા વિદ્યુત પ્રવાહમાં 100 ફેરફાર છે બરાબર. તો ઓમના નિયમ મુજબ I=V/R બરાબર આપણે જાણીએ છીએ. ઓમના નિયમ પ્રમાણે
પારાની અવરોધકતા 94.0 × 10⁻¹⁸ છે ઓમેગા એન છે અને પારાની અવરોધકતા 94.0 × 10⁻¹⁸
લોખંડની વિદ્યુત અવરોધકતા કરતા પારા કરતા ઓછી હોવાથી લોખંડ એફીને પ્રત્યે પારા એફજી કરતા વધારે સારું વાહક છે. પછી બી ચાંદીની વિદ્યુત વાહકતા બી કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? તો કોષ્ટકમાં જુઓ છેલ્લે ચાંદી આપણને ચાંદીની વિદ્યુત અવરોધકતા સૌથી ઓછી છે. કેટલી છે? 1.60 × 10⁸ ઓમેગા એમ છે અને જેથી ચાંદી વિદ્યુતની શ્રેષ્ઠ વાહક છે. બરોબર? તો આ પ્રકારે પ્રશ્નો જે છે એના એચઓડીએસ પ્રશ્નો છે એ આ રીતના એના જવાબ આપે. હવે આગળ જોઈએ 12.6. આગળના વિભાગમાં આપણે કેટલાક સરળ વિદ્યુત પરિપથો વિશે શીખ્યા. આપણે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના અવરોધ અને બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર કેવી રીતે આધાર રાખે છે તે જોયું. વિવિધ વિદ્યુત ઉપકરણોમાં આપણે ઘણી વાર અવરોધોના વિવિધ જોડાણોનો ઉપયોગ કરીએ છીએ અને તેથી આપણે આ અવરોધોના સંયોજનો ઉપર ઓહ્મના નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય તે જોવા માંગીએ છીએ. ઓહ્મનો નિયમ છે એ આવા બધી મેટર ઉપર કેવું કામ કરે છે તે જોઈએ. અવરોધોને એકબીજા સાથે બે રીતે જોડી શકાય છે. આ કૃતિ 12.6 એક વિદ્યુત પરિપથમાં દર્શાવે જેમાં R1, R2, R3 અવરોધો અવરોધ ધરાવતા ત્રણ અવરોધો એકબીજા સાથે ક્રમશઃ એક પૂરો થાય ત્યારે બીજો શરૂ થાય એમ જોડેલા છે. અવરોધોના આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. પરીક્ષામાં પૂછાય છે આપણે શ્રેણી જોડાણ. બરોબર? તો આકૃતિ 12.6 માં આપણને પૂછે 12.7 માં અવરોધોનું એક એવું જોડાણ દર્શાવેલું છે કે જેમાં ત્રણ અવરોધો એક સાથે બિંદુ XY વચ્ચે જોડેલા છે. અહીં અવરોધો એકબીજા સાથે સમાંતર જોડાયેલા છે તેમ કહેવાય. હવે પહેલી જે આકૃતિ છે એ શ્રેણી જોડાણની છે 12.6. બરોબર? એ જોઈએ.
આ રીતે અને જોડવામાં આવે છે. આ શ્રેણી જોડાણ એક સાથે ત્રણ અવરોધો શ્રેણીમાં જોડેલા અવરોધો. Thanks.